તો મિત્રો હું તમને કોલમ બતાવી દઉં, જે આ ઉભા હળિયા ચાર દેખાય ને મિત્રો, આ એ કોલમ હે બધા, એક આયરો, એક આયરો, એક આયરો, એક આયરો, એક આયરો અને એકા, આ બધા કોલમ છે સારી રીતે ભરાઈ ગયા છે મિત્રો. આગળના વિડીયોમાં તમે જોયેલું મોટા મોટા ખાડા એ આની અંદર હતા, આ ભરાઈ ગયા. એકવાર આખા મકાનનું વ્યૂ જોઈ લો તમે, આઠ કોલમ હશે ટોટલ, બરાબર. તો મિત્રો હાલ હમણાં આઠ કોલમ બનાવ્યા છે મિત્રો આપણે, તો આગળ હજુ બે કોલમ ગોળવાના બાકી છે અને પાછળ બી બે ગોળવાના છે, અહીંયા થોડું વધારવાનું છે મિત્રો, બરાબર. તો એ પણ વધી જશે ટોટલ આઠ ને બે દસ બાર કોલમ આવશે. તમારે કેવી રીતે બનાવવી તમારું પ્લાનિંગ પ્રમાણે તમે બનાવી શકો છો. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો આગલા વિડીયોમાં તમને મેં બતાવ્યું હતું કે આપણા જે મકાનનું કામ છે એ ચાલુ થઈ ગયું છે અને તેના અંદર જે કોલમ ભરવામાં આવે મિત્રો, કોલમ તમને મોટા મોટા ખાડા બતાવેલા એ કોલમ ભરાઈ ગયા છે, હું તમને બતાવી દઉં, તમે જોઈ લો એકવાર. આ કુલ ટોટલ આઠ કોલમ છે મિત્રો. એક કોલમ આ દેખાય તમને, આગળનું જે આ દેખી શકો છો તમે, આ કોલમ બધા ભરાઈ ગયા અને જે દિવાલ છે એ પણ દિવાલ પણ ભરી લીધી છે. તમે નીચે આ તાપમાં દેખાતું નથી, બરાબર, તમે જોઈ શકો છો આ બધા કોલમ ભરાઈ ગયા છે મિત્રો. એકવાર હું આગલો કેમેરૂમ કરી જોઉં થાય તો, બરાબર. આજે મેં જોઈ શકો છો જે આ બધા કોલમ છે અને જે આડા હળિયામાં રહે ને, આડા એને ટાઈબિંગ કહેવાય, આના લીધે મકાન મજબૂત રહે છે, વધુ વધુ આ ટાઈબિંગ કહેવાય. આને પણ પ્લેટ મારીને ભરવામાં આવે છે મિત્રો, પ્લેટ મારીને અંદર જે કપી રેતીથી ભરવામાં આવે છે, તમને ખબર જે કડિયા હશે એમને તો ખબર જ હશે, કારીગર હશે એમને, તો એ રીતે આ ભરવામાં આવે છે. મને ઓછી સમજણ પડે પણ તમને હું બતાવી દઉં છું જે કારીગરની માહિતી લઈને, બરાબર. પેલા આ દેખાય છે ને રીંગો, એ આ વાળીની જો તમે, બે જણ છે, બે કારીગર મિસ્ત્રી, એક પ્રકાશ પણ છે નીકળી ગઈ, એ આ ટાઈબિંગ કહેવાય, આ એ આ બતાવ્યા ને તમને, એ બનાવે અહીંયા, બરાબર. તમે જોઈ લો આ કેવી રીતે વાળું બતાવો છો આપણા વીવરને, આ ટાઈબિંગનું કામ ચાલે છે, બરાબર. આ રીતે બોધવામાં આવે છે પાતળા સળિયાથી, એક બતાવવાનું એક સળિયો લાવવાનું, આનાથી બાંધવામાં આવ્યા એટલે કે પકડ મરે, બરાબર, એનું માપ જળવાય. અને આગળ એક જીતુકોટ છે, એ આ રીંગો વાળે, આ દેખાય ને ગોળ ગોળ ચોરસ લંબચોરસ, એ રીંગો વાળી, બરાબર, એ બતાવી દઉં તમને, આ દેખાય રીંગો વાળી, બરાબર, દેખાતું નથી યાર, આ રીંગો વાળી જુઓ તમે, એક બે ત્રણ, જે આ લાકડાની અંદર કિલ્લી મારવામાં આવે, કિલ્લી એટલે કે માપ કરીને મારવામાં આવે છે કે કેટલા દિવાલને તમારે ભરવાનું, એટલાની રિંગ રાખવી પડે, બરાબર. તો આ હળિયા છે અને કાપવા પડી પાછા આવવાની બધું, બરાબર. અને આ બધા હળિયા પડ્યા જુઓ, બાઈક લીધેલી છે, બરાબર. અને આ મારું સાઉન્ડ છે, આની પર અમે મનોરંજન કરીએ, બરાબર, અમારા જે ગીતો છે ને વગડિયાને. અને આ રીંગો વાળી એ તમે ધ્યાનથી જોઈ લો એકવાર, એનું માપ હોય છે, દેખાય કામ વાળી, પછી આમ નથી આ રીતે વાળી દેવાની, બરાબર. ફરી એને આમ મૂકીને જે વચ્ચે વાળું માપ છે એ ચોરસ પ્રમાણે, લંબચોરસ પ્રમાણે મૂકી દેવાનું, લંબચોરસ આવી ગઈ ત્યારબાદ આખામાં મૂકી દેવાનું. છેલ્લે છે કેમેરા આગળ બતાવી દેજો, બરાબર, રિંગ તૈયાર થઈ ગઈ, બરાબર, ઓકે. ત્યારબાદ મિત્રો હવે પહેલાં કેવી રીતે કામ કરે છે તમને બતાવી દઉં કે એનું ફિટિંગ કામ કેવી રીતે કરવામાં આવે. આ રીતે જો આ તગારની અંદર આ જે નાના નાના સળિયા કટિંગ કરીને મૂકી દેવાનું, તો આ બાદ વિડીયો પસંદ આવે, વ્લોગ વિડીયો, તો તમે લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે પ્રભાત બ્લોગ ચેનલ પર. મિત્રો ગરમી એ બહુ લાગે પણ આ તકલીફ વેઠવી પડે પૈસા માટે, પેટ માટે.
હા બને એટલું શેર કરી દો બરાબર પછી ખોટું અને અમે પાણી પીવાનું માટલું આવી દો ફ્રીજની જરૂર નથી અમારી યાર નાના માણસો બરાબર આ માટલું આ ઈંટોનો થપ્પો મારેલો બરાબર એટલું મોટું નથી પણ આ છોટું છોટું કામ કરીએ અમે બરાબર આ તૈયાર થઈ ગયું હું તમને એકવાર આખો વ્યૂ બતાવી દઉં કે કેટલા કોલમ હે નહીં એ બધું આવી રીતે દેખાતું હોય આખું મકાન તમને જોઈ શકો છો તમે દેખાય બરાબર આ શૈલેષભાઈ હાય બોલો શૈલેષભાઈ હા પ્રકાશ કોટ હાય મિત્રો જય માતાજી હવે અમારું આ નાની કુટીર બનાવેલી આ તાપ લાગે ને આના માટે અમે ઠંડક લાગે તો આની અંદર બહુ રહી ગયા બધા બરાબર આરામ કરવા માટે બપોરે તમને રિંગ બતાવી દઉં આયરી આ જે વાળેલી રિંગ છે એ આયરી એમને ઓછો ખબર પડે પણ આ જે મિસ્ત્રી છે એમને વધારે ખબર પડી જાય બરાબર જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ડેલી તમને એક ન્યૂ બ્લોગ વિડીયો જોવા મળશે આ ચેનલ પર નવા નવા બ્લોગ વિડીયો જોવા મળશે અને કોમેન્ટમાં કોમેન્ટ કરજો કે કઈ પ્રકારના તમારે વિડીયો જોઈએ છે બરાબર તમને ખબર પડે કે વિડીયો કેવી રીતે કઈ કઈ ટાઈપનું વિડીયો ચેનલ પર નાખીએ અને નવા નવા સોંગ જોવા માટે તમારે જો કોમેડી વિડીયો જોવા હોય કોમેડી તો પ્રભાત વાઘડિયા યુટ્યુબ ચેનલ છે પ્રભાત વાઘડિયા સર્ચ કરશો તો ફટાફટ તમને પ્રભાત વાઘડિયા જે કોઈ બી કોમેડી વિડીયો બધા કોમેડી વિડીયો એની પર આવી જશે બરાબર બીજું શું બતાવવાનું બાકી છે બસ કશું તો મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ